નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ બોર્ડની પ્રશ્ન બેંકના ગણિત વિષયના પ્રકરણ નંબર બહુપદીઓના વિભાગ એનું સોલ્યુશન કરવાનું છે હવે પ્રથમ પ્રશ્ન એ છે કે નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને દરેકના એક ગુણ એમાં પેલો પ્રશ્ન શું છે આકૃતિમાં બહુપદી વાય બરાબર પીઓફેક્સ નો આલેખ આપેલ છે આ બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે તો આ આલેખ જે છે એ કોનો છે વાય બરાબર પી ઓફેક્સનો તો એના શૂન્યોની સંખ્યા માટે તમે એવું શીખી ગયા છો કે એક શખ્સને જ્યાં છેદતો હોય ને એટલા બિંદુ ગણી લેવાના અથવા તો એને સ્પર્શ કરતો હોય એટલા બિંદુ ગણી લેવાના તો અહીંયા ત્રણ જગ્યાએ છેદે છે આ એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ તો આ ત્રણ બિંદુઓમાં છેદે છે તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થાય ત્રણ થાય હવે આ તો મેં ડાયરેક્ટ કહી દીધું કે ગ્રાફ આવી રીતે છેદતો હોય અથવા સ્પર્શ કરતો હોય એટલા મળે પણ એનો કન્સેપ્ટ શું છે ને એ આપણે સમજી લઈએ કારણ કે આગળ પણ બધા દાખલા આવા જવાના છે કે બહુપદીના શૂન્ય કોને કહેવાય તો વાય બરાબર પી ઓફેક્સ આપેલું હોય એટલે કે કઈક બહુપદી x એક્સની આપેલી છે હું એમ x એક્સની એવી તો કઈ કિંમત મૂકું કે જેથી પી ની કિંમત કેવી થાય ઝીરો થાય એટલે કે એક્સની તમારે એવી કિંમત લેવાની કે આ શું થઈ ગયા જીરો થાય એટલે કે વાય બરાબર શું થાય ઝીરો હવે ગ્રાફ કેવી રીતે દોરવાનો હોય તો એક્સની તમે અલગ અલગ કિંમત મૂકો એટલે કે એક્સની કિંમત હું ધારો કે વન લઉં છું તો વન માટે પીઓફેક્સનું જે કિંમત મળે છે એને શું કહેવાય વાય કહેવાય એટલે કે વાય તમને કાંઈક મળશે પછી એક્સની કિંમત હું બે લઉં છું તો પીઓફેક્સ જે બહુપદી આપેલી હોય એમાં એક્સની જગ્યાએ બે મૂકવાના અને પછી જે જવાબ મળે એની કઈ કિંમત કહેવાય વાયની તો આ એક્સ વાળા યામ છે એ ક્યાં મૂકવાના એક્સઅસ ઉપર ને વાય વાળા ક્યાં વાય ઉપર એટલે તમને શું મળે કે આ ગ્રાફના બધા બિંદુ મળે ગ્રાફ કેવી રીતે દોરાય તો એક્સ અને વાયની કિંમત ઉપરથી દોરાય કે એક્સ બરાબર વન માટે વાય કંઈક મળ્યો એક્સ બરાબર ટુ માટે વાય કંઈક મળ્યો એ બધા બિંદુઓને મૂકવાથી શું મળે ગ્રાફ મળે હવે એમ કીધું કે વાયની કિંમત જીરો થાય તો વાયની કિંમત જીરો ક્યાં થાય તો એક શખ્સની ઉપર જ થાય કારણ કે બીજે ગમે ત્યાં મૂકશો તો વાયની કિંમત છે વાયની કિંમત કેટલી થાય આટલી વાયની કિંમત ઝીરો ક્યારે થાય તો હું અહીંયા પોઈન્ટ મૂકું ને તો વાયની કિંમત કેવી થાય ઝીરો થાય તો એક શખ્સ ઉપર જ વાયની કિંમત જીરો થાય છે એટલે કે પી ઓફ નો જવાબ કેવો આવવો જોઈએ જીરો આવવો જોઈએ એટલે કે y કેવો થવો જોઈએ ઝીરો થવો જોઈએ એવું ક્યાં થાય એક શખ્સ ઉપર જ થાય એટલે આપણે શું કહી છે કે બહુપદીના શૂન્યોની સંખ્યા કેવી રીતે મળે તો ગ્રાફ જે છે આલેખ જે છે એ એક શખ્સને છેદે અથવા સ્પર્શ કરે એટલા બિંદુઓ છે એ બહુપદીના શૂન્યો થશે હવે પ્રશ્ન નંબર બે શું કીધું છે કે સુરેખ બહુપદી પીઓફ એક્સ બરાબર બે એક્સ માઇનસ પાંચનું શૂન્ય ખાલી જગ્યા છે આવું શૂન્ય માટે મેં એવું કીધું કે એક્સની એવી કિંમત કે જેના માટે પી ઓફ કિંમત કેવી થાય ઝીરો થાય તો એ તમને ઓપ્શન આપેલા છે એટલે કે આ ઓપ્શન તમે અહીંયા મૂકો છો અને જવાબ કેવો આવે ઝીરો આવે તો એ બહુ પદીનું શૂન્ય થાય પણ આપણે મેળવવાનું કેવી રીતે છે ને એ તમને શીખવાડી દઉં કે આપણે શું કરવાનું છે કે પી ઓફ કિંમત ઝીરો લાવવાની છે તો આપણે શું લઈશું ખબર ડાયરેક્ટ લઈ લઈશું પી ઓફ બરાબર ઝીરો લેતા અને તમે દાખલા ગણો છો એમાં પણ તમારે આવું લખવું પડે પી ઓફ બરાબર ઝીરો લેતા પ્લસ પાંચ થાય અને બે છે એક્સની આરે ગુણાકારમાં છે તો સામે જાય ક્યાં જાય ભાગાકારમાં તો એક્સ બરાબર શું થાય પાંચના છેદમાં બે થાય તો આ તમારો શું આવે જવાબ આવે હવે બીજી કઈ રીતે થાય દાખલો તો તમારે સીધી કિંમત જ મૂકી દેવાની એક્સની જગ્યાએ પણ એ તો અહીંયા ઓપ્શન આપેલા છે એટલે કે માઇનસ પાંચ ના છે બે ના છેદમાં પાંચ મૂકો કંઈક અલગ જ આવે સાદુ ભાપવું પડે અને પાંચના છેદમાં બે મૂકશો તો અહીંયા જો બે હતા મૂકીને બતાવું એક્સની જગ્યાએ પાંચના છેદમાં બે મૂકશો અને માઇનસ પાંચ મૂકશો આ બે બે નીકળી ગયા પાંચ માઇનસ જવાબ કેટલો આવ્યો જીરો એટલે કે પી ઓફ એક્સનો જવાબ જીરો લાવવાનો હતો પણ શૂન્ય મેળવવાના દાખલા તમે ગણો છો એમાં શું કરો છો કે પી ઓફ બરાબર જીરો લઈ લેવાનો પછી જે એક્સ મળે એની કેવી રીતે મળતો હોય કે પી ઓફ બરાબર જીરો થતું હોય એવો જ મળતો હોય કારણ કે એ લઈને આપણે આગળ છીએ એટલે અહીંયા આપણો બીજો દાખલો પૂરો થાય છે કેવી રીતે ગણવાનો છે ખબર પડી ગઈ હવે ત્રીજામાં શું કીધું છે જો દ્વિઘાત બહુ પદી પી ઓફ એક્સ બરાબર માઇનસ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ વધતા ચારનો આલેખ ખાલી જગ્યા મળે

તો સીધી રેખા મતલબ એવું નહીં કે આ દોરવાની ગમે તેમની કેટલી ઘાત આવી જોઈએ એક ઘાત આવી જોઈ મેક્સિમમ એનાથી વધારે આવી જોઈએ નહીં એટલે કે સુરેખ સમીકરણ કોને કહેવાય તો આપણે અત્યારે જોયું એ જો અહીંયા કે બે એક્સ માઇનસ પાંચ છે માં એક્સની કેટલી ઘાત હતી એક ઘાત હતી

તો નીચેની તરફ ખુલ્લો પર્વ અને પ્લસ હોય તો ઉપરની તરફ ખુલ્લો પર્વ તો અત્યારે આગળ ગુણાકાર ગુણાકારમાં કેવું છે માઇનસ છે એટલે કે નેગેટિવ છે છે તો એનો ગ્રાફ જે એ કેવો મળશે નીચેની તરફ ખુલ્લો પર્વ લય મળશે ખ્યાલ આવી ગયો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર શું કીધું છે કે જો આલ્ફા અને બીટા એ બહુ પદી પ્યુ ઓફેક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ એક્સ વધતા બે કે શૂન્યો છે સૂત્ર તમારે યાદ રાખવાના હોય કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા એ શું કહેવાય આલ્ફા ને બીટાનો સરવાળો એટલે કે કોનો સરવાળો શૂન્યો સરવાળો એનું સૂત્ર શું છે માઇનસ બી એ છે આલ્ફા ગુણિયા બીટા એટલે શું થાય શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર શું છે સીના છેદમાં એ છે હવે તમે કહેશો કે એ બી સી શું છે તો એ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી આ જે છે એ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે કોના માટે દ્વિઘાત માટે તો નો જે સહગુણક છે ને એને શું કહેવાય એ કહેવાય તો અહીંયા એક ની આગળ કંઈ ન હોય તો શું સમજવાનું એક સમજવાનું તો અહીંયા એ બરાબર કેટલા થાય છે તો અહીંયા લખતો જઉં છું એ બરાબર થશે એક બી એટલે શું X નો સગુણક નિશાની સાથે લેવાનો કેવા છે માઇનસ ત્રણ તો બી બરાબર હવે તમને આપેલું છે શું આપેલું છે આલ્ફા બીટા બરાબર આલ્ફા ગુણ્યા બીટા તો આલ્ફાવતા બીટા એટલે શું છે આ છે આલ્ફા બીટા એટલે શું છે આ છે બે કેવું છે સરખું છે તો આપણે શું લખવાનું કે માઇનસ બી ના છેદમાં એ બરાબર સી ના છેદમાં એ હવે એ એ બે બાજુ હરખા નીચે હોય કે ઉપર હોય ને તો કટ થઈ જાય મતલબ બે બાજુ ઉપર હોવા જોઈએ કાં તો બે બાજુ નીચે હોવા જોઈએ એમાં નથી ખબર પડતી તો કઈ વાંધો નહીં કે હું શું કરીશ આના ઉપર કંઈક માઇનસ બી એમ નામ રાખીશ બરાબર સી આ એ ભાગાકારમાં છે બરાબરની સામે જાય ક્યાં આવે ગુણાકારમાં આવે યાદ રાખવાનું અને નીચે એ હતા એ અને એ નીકળી ગયા માઇનસ બી બરાબર શું થયા સી થયા હવે માઇનસ બી બરાબર સી થયા તો માઇનસ ત્રણ મૂકીશી કરી દઈ માઇનસ માઇનસ કેવા થાય પ્લસ થાય તો અહીંયા કેવા થશે થ્રી પ્લસ થશે ને ઇક્વલ ટુ કેટલા આવશે ટુ કે આવશે બે અને કે ગુણાકારમાં છે મારે કે જોય છે બે ગુણાકાર માં છે તો અહીંયા આવે ક્યાં થાય ભાગાકારમાં જાય તો કે બરાબર શું થશે ત્રણ ના છેદમાં બે થશે અને આપણે શું મેળવવાનું હતું કે જ મેળવવાનો હતો બસ દાખલો પૂરો થઈ ગયો આટલો જ હતો હવે પાંચમો પ્રશ્ન શું કીધો છે જોઈ લઈએ કે બહુપદી પી ઓફ વાય બરાબર વાય સ્ક્વેર માઇનસ વાય ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય છે તમે આવું કદાચ યાદ રાખ્યું હશે બે ઘાત હોય તો એને બે શૂન્ય મળે ત્રણ ઘાત હોય તો ત્રણ મળે એક ઘાત હોય તો એક મળે તો આમાં થોડોક ફેરફાર કરવાની જરૂર છે શું ફેરફાર કરવાનો છે બે ઘાત હોય ને તો વધુમાં વધુ બે મળે ત્રણ ઘાત હોય ને તો વધુમાં વધુ ત્રણ મળે ત્રણ થી ઓછા મળી શકે ત્રણ ઘાત માટે બે ઘાત માટે બે થી ઓછા મળી શકે કેવી રીતે મળી શકે એ સમજાવું છું પેલા કે પેલા આ દાખલો જોઈ લઈએ આપણે પછી આપણે એ સમજવી કે વાય વર્ગ માઇનસ વાય ના શૂન્ય મેળવવા માટે આપણે શું કરશું વાય વર્ગ માઇનસ વાય બરાબર શું લેશું જીરો લેશું બે માં વાય આવે છે તો વાય કોમન લેશું મા વાય માઇનસ વન વધશે બરાબર કેવા જીરો વાય બે માં હતા બાર લઈ લીધા બે વખત વાય એમાં બીજી સંખ્યા જીરો હોય એટલે કાતો વાય જીરો હોય અથવા વાય માઇનસ વન બરાબર જીરો હોય અને વાય માઇનસ વન બરાબર ઉપરથી શું લખી શકો વાય બરાબર એક તો એક શૂન્ય શું થયું તમારું કે એક થયું વાય બરાબર જીરો બીજું શું થયું વાય બરાબર એક તો શૂન્યોની સંખ્યા કેટલી થાય તો કેટલા મળશે બે હવે તમને એવું ઉદાહરણ આપું જેમાં એક જ શૂન્ય મળે લખવી કે એક વત્તા બે બરાબર શું થાય જીરો થાય તો એનો મતલબ શું થાય એક્સ બરાબર માઇનસ બે મળે ને એક્સ બરાબર માઇનસ બે મળે પણ માઇનસ બે ને માઇનસ બે વસ્તુ તો એક જ છે ને તો શૂન્યોની સંખ્યા કેટલી થાય એક થાય

કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો અને દરેકનો એક ગુણ તો પેલો વિધાન શું છે કે દ્વિઘાત બરાબર માઇનસ ત્રણ બે ના શૂન્યનો સરવાળો માઇનસ ત્રણ છે હવે અત્યારે જ આપણે જોયું શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં એ છે અને માઇનસ બી ના છેદમાં એ તો પહેલા માઇનસ મૂકી દેવાના બી એટલે શું કહેવાય કે એક્સ નો સહગુણક એને શું કહેવાય બી કહેવાય તો શું આવશે માઇનસ ત્રણ આવશે અને છેદમાં એ એટલે કે એક્સ વર્ગનો સહગુણક એને શું કહેવાય એ કહેવાય દી કેટલા છે કંઈ નો હોય તો એક તો માઇનસ માઇનસ કેવા પ્લસ ત્રણ અને છેદમાં એક એટલે કેવા આવશે ત્રણ તો આ વિધાન કેવું આવ્યું ખોટું કારણ કે જવાબ કેટલો આવે છે ત્રણ આવે છે અને અહીંયા કેટલો આપ્યો છે માઇનસ હવે બીજું એમ કીધું છે કે પીઓ ફેક્સ બરાબર વર્ગમૂળમાં બે એક્સ વત્તા સાત એ સુરેખ બહુપદી છે તો આ વિધાન સાચું આવશે શું કામ કારણ કે એક્સની અહીંયા કેટલી ઘાત છે એક ઘાત છે એટલે જો એક્સની એક ઘાત હોય વધારે ઘાત ન દેખાતી હોય તો એને સુરેખ બહુપદી કહેવાય બહુ બે ઘાત હોય ને થી વધારે ઘાત નો દેખાતી હોય તો દ્વિઘાત કહેવાય ત્રણ ઘાત હોય તો શું કહેવાય ત્રિઘાત પણ એનાથી વધારે ઘાત દેખાવી જોઈએ નહીં પણ જો આ પી ઓફ એક્સ આ રીતે લખીને આપ્યું હોત કે પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં બે એક્સ આ રીતના પ્લસ કેટલા સાત તો આને સુરેખ ના કહેવાત પણ બહુપદી જ ન કહેવાત એક્સની ઘાત કેવી હોવી જોઈએ ઝીરો એક બે ત્રણ ચાર એટલે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ અને અહીંયા એક્સની ઘાત કેટલી થાય ખબર છે કે એક્સ વર્ગમૂળમાં આવે છે ને તો એક્સની ઘાત કહેવાય એકના છેદમાં બે અને આવી ઘાત આવતી હોય ને તો એને બહુપદી કહેવાય નહીં પણ અહીંયા વર્ગમૂળની નિશાની ખાલી કેના ઉપર આપેલી છે બે ઉપર પણ પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે આવું આપી શકે ને આવું આપે તો વિધાન કેવું પડે ખોટું પડે ત્રીજો પ્રશ્ન કીધો છે શું કીધો છે કે બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ પ્લસ પાંચ નો આલેખ પરવલય મળે તો મેં હમણાં જ કીધું કે એક્સ ની એક ગાદ હોય તો એનો આલેખ કેવો મળે સુરેખ મળે એટલે કે સીધી રેખા મળે તો આ વિધાન કેવું છે ખોટું છે પરવલય ક્યારે મળે તો આ પ્રકારનું હોય ને એટલે કે એક્સ વર્ગ વાળું તો એનો આલેખ કેવો મળે પરવલય મળે ચોથો પ્રશ્ન શું કીધો છે કે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વધતા સાત નું એક શૂન્ય માઇનસ પાંચ છે પેલા તમે શૂન્ય મેળવી પણ શકો પણ મેં કીધું શું કરવાનું કે જગ્યાએ કિંમત મૂકી દેવાની જુઓ તો એક્સ નો વર્ગ છે માઇનસ પાંચ નો વર્ગ કરવાનો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું કે માઇનસ પાંચ નો વર્ગ વધતા ના સાત એમ નામ એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે માઇનસ પાંચ અને કેટલા કરવાના છે દસ માઇનસ નો વર્ગ કેટલો થાય પચીસ થાય સાત અને 5 નો ગુણાકાર પાંત્રીસ થાય માઇનસ પાંચ માટે આવ્યો તો એને શું કહેવાય શૂન્ય કેવાય અહીંયા એ જ છે કે માઇનસ પાંચ એ શૂન્ય છે તો આ વિધાન કેવું છે સાચું છે પાંચમો પ્રશ્ન દ્વિઘાત બહુપદી પી ઓફ બરાબર એક્સ વર્ગ માઇનસ એક્સ નો સગુણક માઇનસ પચીસ છે આ તમારું વ્યાપક સ્વરૂપ થાય જુઓ તો કે એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ અને પ્લસ કેવા સી એટલે કે માઇનસ છે તો પ્લસ કરીને માઇનસ લખી શકો બરોબર તો આ વ્યાપક સ્વરૂપમાં ગોઠવો તો એક્સ નો સહગુણ કેવો થાય જીરો થાય પણ આ તમને સમજાવ્યું પણ તમારે જોઈને જ કહી દેવાનું કે છે કે નથી 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 તો એનો સહગુણ કેવો થાય જીરો થાય અને અહીંયા કેટલો કીધો છે માઇનસ પચીસ એમ કીધું કે અચળપદ માઇનસ પચીસ છે તો વિધાન સાચું પડે તો અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે હવે આપણે આગળ વધીએ એમ કીધું છે કે નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો હવે જો શૂન્ય તો શું કરવાનું છે કિંમત મૂકી દેવાની કઈ માઇનસ પાંચ ના છેદ માં સાત મૂકું અને પ્લસ પાંચ એમના સાત અને સાત નીકળી ગયા માઇનસ પાંચ પ્લસ પાંચ જવાબ કેવો આવશે જીરો આવી ગણતરી તમારે નથી બતાવવાની પણ આ રફમાં કરી લેવાની તો આના માટે શું આવ્યું કે માઇનસ પાંચ ના છેદમાં સાત માટે જવાબ કેવો આવ્યો જીરો આવ્યો તો અહીંયા આ જે ઓપ્શન છે તમારો સાચો આવશે હવે એમ કીધું છે કે સરવાળો અને એનું સૂત્ર તમારી પાસે છે શું છે માઇનસ બી ના છેદમાં એ માઇનસ ના માઇનસ બી કેવા છે માઇનસ બે છે તો માઇનસ બે અને છેદમાં એ કેટલા છે એક અને માઇનસ માઇનસ કેવા થાય પ્લસ થાય પ્લસ બે ના છેદમાં એટલે કેટલા થાય બે થાય તો અહીંયા ઓપ્શન કયો આવશે જવાબ શૂન્યનો ગણકાર તો સી ના છેદમાં એ સીધો જ જવાબ છે આમાં કંઈ ગણતરી આવતી નથી એમ કીધું છે પી ઓફ એક્સ બરાબર ત્રણ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચારમાં નો સહગુણક તો એક્સની આરે ગુણાકારમાં શું છે કઈ નથી પણ માઇનસની નિશાની છે તો માઇનસ વન આવે તો આ શું થઈ ગયું આનો જવાબ સમજાવવું અહીંયા ત્રણ એક્સ નો વર્ગ વધતા માઇનસ એક ગુણ્યા એક્સ વધતા માઇનસ ચાર આવું મારે કેમ સમજાવવું પડે કારણ કે જો વ્યાપક સ્વરૂપ શું છે એક્સ નો વર્ગ છે વધતા બી એક્સ છે અને વધતા શું છે સી છે તો મેં એક્સ વર્ગની હારે હોય ને એને શું કહેવાય એ કહેવાય પછી એક્સની હારે હોય ને શું કહેવાય બી કહેવાય અને અચળપદને શું કહેવાય સી કહેવાય તો અહીંયા શું થયું x નો સહ ગુણો એટલે કેટલો છે એક્સની હારે ગુણાકારમાં કેટલા છે માઇનસ એક છે તો જવાબ કેવો આવશે -1 હવે આ બીજો પ્રશ્ન કે પી ઓફ યુ બરાબર ચાર નો વર્ગ વધતા આઠ ના શૂન્યો નો ગુણાકાર હવે આ સમજવાનું છે ચાર નો વર્ગ પ્લસ આઠ યુ અને પ્લસ કેવા અચળપદ નથી તો કેવું મૂકવાનું જીરો આ પ્રમાણે એ એક્સ વર્ગવાળું વાળું પદ છે એક્સ વાળું પદ છે નથી તો શું આવશે જીરો અને શૂન્યો ના સૂત્ર શું છે સી ના છેદમાં તો તો કેવો છે જીરો છે જીરોના છેદમાં એટલે કેટલા છે અહીંયા જીરો તો બીજા માટે ઓપ્શન કયો આવશે એ આવશે જીરો કેવી રીતે આવશે અહીંયા સમજાય કે આને એ કહેવાય અને બી કહેવાય ને કંઈ નથી તો જીરો મૂકી દેવાનું એને શું કહેવાય સી કહેવાય સી ના છેદમાં એ શું છે શૂન્યો ના સૂત્ર અને ત્યાં મૂકો છો જીરો ના ભાગાકાર કે ગુણાકાર ગમે તે આવે ને તો જવાબ કેવો કહેવાય જીરો કહેવાય હાલો હવે એના પછીનો પ્રશ્ન પીઓ ફેક્સ બરાબર પાંચ એક્સ વત્તા ત્રણ નો આલેખ તો ઘણીવાર કીધું આજ વિડીયોમાં કે આવો હોય એનો આલેખ કેવો મળે સીધી રેખા મળે પછી એક્સ વર્ગ વત્તા બે એક્સ વત્તા એક નો આલેખ તો એક્સ ની આગળ કેવી નિશાની છે પ્લસ છે તો પ્લસ હોય તો કેવો આવે ઉપરની તરફ ખુલ્લો હોય તો શું આવે સંખ્યા તો અહીંયા એક ની જગ્યાએ વાય મુકવું છે તેનાથી કન્ફ્યુઝ થવાનું નથી તમારે તો શું કરવાનું છે વાય ત્રણ બરાબર જીરો લેવાનું વાય બરાબર કેટલા મળ્યા માઇનસ ત્રણ તો આ શૂન્ય મળ્યું શૂન્યની ની સંખ્યા કેટલી થઈ એક જ થઈ તો અહીંયા શું આવશે શૂન્યોની સંખ્યા કે પેલા માટે તો એના માટે ઓપ્શન કયો આવશે સી હવે એક્સ મળ્યું વધતા ત્રણ એક્સ માઇનસ ચાર ના શૂન્યોની સંખ્યા તો અહીંયા કેટલી મળશે બે મળશે શૂન્યોની સંખ્યા એના માટે શું કરવું પડે દાખલો ગણવો પડે પણ જો અહીંયા આપી દીધું હોત કે એક્સ વર્ગ વધતા ચાર એક્સ વત્તા ચાર તો શું થાય તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી આવે એક આવે આ મેં તમને કીધું ખબર પડે છે કારણ કે એના તમારે શું કરવા પડે અવયવ પાડવા પડે તો અહીંયા પણ તમારે અવયવ પાડવાના છે અવયવ પાડતા નથી આવડતા તો એના વિડીયોની લિંક હું અહીંયા આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે અવયવ પાડતા શીખી લેજો કે કેવી રીતે અવયવ પડે નથી આવડતા તો આવડે છે તો કંઈ જરૂર નથી તો એના અવયવ પાડશો તો તમને કેટલા શૂન્ય મળશે બે મળશે મેં મેળવા નથી પણ અહીંયા તમારી પાસે એક તો ઓપ્શન ત્રણ છે એક બે છે ને એક એક છે તો એક તો ઓપ્શન આવી ગયો એક હવે બે ઘાત છે તો વધુમાં વધુ બે શૂન્ય મળે ત્રણ તો ન મળે તો બાકી કયો ઓપ્શન વહી જો આ જ વહી દો ને તો બસ આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરવી છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયોમાં આપણે સંભાવના પ્રકરણના વિભાગ એનું સોલ્યુશન કરવાનું છે